હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં ચણાની દાળનું શાક બનાવીશું. આ શાક થોડું સિમ્પલ રીતે બનાવીશું તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે આ ચણાના દાળની શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો હવે આ શાક બનાવવા માટે એક વાડકી ચણાની દાળને મેં પહેલેથી જ પલાળી રાખી હતી અને આ ચણાની દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે. હવે આ ચણાની દાળને બાફી લઈશું. તો તેના માટે કુકરમાં ચણાની દાળ અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 4-5 વિસલ વગાડી લઈશું. આ ચણાની દાળ થોડી આખી રહે એવી રીતે એને બાફવાની છે, એકદમ ઓગળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્યાર પછી આપણે ચણાની દાળનું શાક બનાવવાની તૈયારી કરી લઈશું. તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં 5-6 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું. પછી એમાં 1/2 ચમચી જેટલી રાઈ અને 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. પછી એમાં 3 જેટલા આખા લાલ સૂકા મરચાં ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને ત્યાર પછી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતડી લઈશું. પછી એમાં 15-20 જેટલા મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાંને મેં થોડા મોટા સમારી લીધા છે તો એને ઉમેરી લઈશું અને એની ફ્લેવર ડુંગળીમાં આવી જાય ત્યાં સુધી એને પણ સાતડી લઈશું. પછી એમાં 1 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી સાતડી લઈશું. ચણાની દાળમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે એટલે લસણને બિલકુલ સ્કીપ કરવો નહીં. હવે ત્યાર પછી આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં એમાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું. પછી એમાં 1 ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું, 5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને પછી 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું, તેના લઈને ફ્લેવર ખૂબ જ સરસ આવશે. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આ બધા મસાલાને ડુંગળીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એની કાચી ફ્લેવર નીકળે ત્યાં સુધી એને સાતડવા દઈશું. હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે પરંતુ એકદમ પરફેક્ટ કૂક નથી થયા તો હવે મસાલા બળી ન જાય એટલા માટે એમાં 4-5 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને એ બધું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. આવી રીતે થોડું પાણી ઉમેરવાથી તમારા મસાલા બિલકુલ બળશે પણ નહીં અને મસાલાની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. અને તમે જોઈ શકો છો મસાલામાંથી બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાંથી થોડું 2-3 ચમચી જેટલું તેલ આપણે એક ડીશમાં અલગથી કાઢી લઈશું. ત્યાર પછી જે ચણાની દાળ બાફીને રાખી હતી એ બધી ચણાની દાળ આપણે આ મસાલામાં ઉમેરી લઈશું. અને ચણાની દાળ આપણે એકદમ ઓગાળવાની નથી, થોડી આખી રહે એ પ્રમાણે જ બાફવાની છે. હવે ચણાની દાળને મસાલા વડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો ચણાની દાળ વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે પરંતુ એની ગ્રેવી થોડી થીક હતી એટલે એમાં 5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે એને મિક્સ કરી અને ત્યાર પછી એને થોડી વાર માટે ગરમ થવા દઈશું. 2-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચણાની દાળમાં ઉકાળો આવી ગયો છે અને એનો રસો પણ થોડો થીક થઈ ગયો છે એટલે કે આપણી ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ ચણાની દાળના શાકને આપણે ઘરમાં ગરમ સર્વ કરી લઈશું. આ ઘરમાં ગરમ ચણાની દાળના શાકને તમે રોટલો, રોટલી, જુવારનો રોટલો, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. ક્યાં પછી તમે એને ભાત જોડે પણ બનાવીને ખાઈ શકો છો. અત્યારે ઉનાળામાં રોજ રાત્રે ડિનરમાં શું બનાવવું તો ચણાની દાળ તમે આવી રીતે બનાવીને ખાશો તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે તમે જોઈ શકો છો ચણાની દાળને મેં એક બાઉલમાં સર્વ કરી લીધી છે. ત્યાર પછી આપણે જે મસાલાવાળું તેલ કાઢીને રાખ્યું હતું તો એ તેલને આપણે ચણાની દાળ ઉપર થોડું સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું.
એટલે કે હવે આપણી ચણાની દાળનું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જાય એવા ચણાની દાળના શાકની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર આવી જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.